જિલ્લાના બારડોલી તાલુકાના સરભણ ગામ નજીક ટેમ્પો પરથી મારતા એક મહિલાનું મોત થયું હતું, જ્યારે અન્ય 11 થી વધુ મહિલાઓને સારવાર અર્થે સરદાર હોસ્પિટલ ખસેડાયા હતા. ટેમ્પોમાં સાપ નીકળતા ચાલકે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતા આખી ઘટના બની હતી. અત્યાર સુધી માર્ગ અકસ્માતોમાં સામસામે વાહન ભટકાઈને અકસ્માતો થવાના અનેક કિસ્સાઓ જોવા મળ્યા છે, પરંતુ સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં એક એવો અકસ્માત સર્જાયો કે સૌ વિચારતા રહી ગયા. તો જાણીએ કે એવો અકસ્માત બારડોલી તાલુકાના સરભણ ગામે બપોરના સમયે સર્જાયો હતો. મહિલાઓ ભરેલ પિકઅપ ટેમ્પો જઈ રહ્યો હતો ત્યારે ટેમ્પોમાં અચાનક સાપ જોવા મળ્યો અને ચાલકની નજર સાપ ઉપર પડતા ગભરાઈ જતા સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો અને ટેમ્પો પલટી મારી ગયો. ટેમ્પો પલટી મારી જતા ટેમ્પોમાં સવાર મહિલાઓ પૈકી એક મહિલાનું મોત થયું હતું, જ્યારે 11 જેટલી મહિલાઓને નાની મોટી ઈજા થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો થકી બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ ખસેડવામાં આવી. હાલ તમામ મહિલાઓ હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહી છે. જોકે તમામ મહિલાઓ બપોરના સમયે બારડોલી તાલુકાના અમાલસાડી ગામેથી વાંકાનેર ગામે બેસણામાં જઈ રહ્યા હતા અને ત્યાં જતા સમયે દુર્ઘટના બનવા પામી હતી. મેહુલ ગોસ્વામી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ બારડોલી.